આપણું છે છે તમે જોઈ શકો કે અંદર આવું થતું મને એવું લાગે છે મિત્રો આ છે કાટી તો મિત્રો તમે જોઈ શકો આ છે મશીન અને હેલો મિત્રો નમસ્કાર કેમ છો સ્વાગત છે તમારું એક ફરી એકવાર નવા વિડીયોમાં મિત્રો અત્યારે હું આવી ગયો છું સમુદ્ર કિનારે સમુદ્ર કિનારે આવેલો શું ને આજે હું તમને બતાવવાનું શું જે આપણે બોટ નાની બોટ ને સમુદ્રમાં ઉતારી હતી વિડીયો બનાવ્યો હતો એ બોટની અંદર શું હોય નાની બોટમાં શું હોય કેવું મશીન હોય કેવી રીતે શાક તાણવાનું હોય ને એ કેવી રીતે હાલે એ ટોટલિંગ વસ્તુ આજે હું તમને બતાવવાનું શું તો વિડીયોમાં બેના રહેજો અમારી પાસે જઈ રહ્યું છે બોટું છે એની બોટું એ બોટે આપણે જવાનું છે અને હું તમને આજે એ બોટની અંદર અંદર હું હું હોય એ આજે હું તમને બતાવવાનું છું આપણે યાર બે ભાઈબંધો છે વડાવાળા છે બે એ આપણને બધી માહિતી આપશે જે રીતની માહિતી આપશે એ રીતની હું તમને કહીશ અને મને જેવી ખબર છે એ હું તમને કહી તો વિડીયો ઠેર સુધી બનાવ્યો છો આપણે એ બોટને જોવા માટે લેસ ગો તો મિત્રો આજે તમે ઓલી જોઈ રહ્યા છો આ બોટ આ બોટની અંદર શું શું હોય આ બોટ કેવી રીતે હાલે એ હું તમને આજે બતાવવાનું છું અંદર જઈને નજીક જઈને હાવ એની બોટ ની અંદર જઈને હું તમને બતાવી તો દરિયો ખાલી હોય તો આપણે એને જોઈએ કે આ તો બહુ નનકી દેખાય છે પણ હું પાસે જેમ જેમ આવ્યો મને ખબર પડી કે આ તો યાર બહુ મોટી જોરદાર છે આમ જો મારી હાઈટ પ્રમાણે આવે છે તમે એની અંદર જો લગાડી શકો કે આ બોટ કેટલી ઊંચી છે અને કેવડી મોટી જબર છે અત્યારે પાણી દરિયો ખાલી થાય છે તો અમે અહીં પગી ગયા છીએ આ બોટને જોવા માટે તો હવે આપણે બોટની ઉપર સડીએ બોટની અંદરનો નજારો હું તમને બતાવું ચાલો બોટની ઉપર સડી જઈએ તો મિત્રો તમે જોઈ શકો આ બોટ કાંઈક આવી રીતની હોય છે અને અહીં નીચે છે મિશન ને આમાં બધો સામાન પીડો છે અટાણે તો કેમ કે આ બોટ અત્યારે શરૂ છે શરૂ બોટ હોય એની અંદર સામાન હોય અહીં છે પ્રાઇમસ છે આ પાણીનું ટીપણું છે આ ડંકી છે આવું બધું ઘણો બધો સામાન આની અંદર છે તો હવે આપણે એની ઉપર ચડી જઈએ ને તમને હેરખીઓ વ્યવસ્થિત રીતે બતાવડું બરાબર તો મિત્રો તમે જોઈ શકો હું બોટની ઉપર ચડી જો બરાબર આવી આવી કંઈક બોટ છે મોટી જોબર અને જોરદાર બોટ છે તો તમે જોઈ શકો અને અહીંયા માછલા હુકવેલા છે તમે જોઈ શકો આ માછલા બધા અહીંયા હુકવી દીધેલા છે જે ખાવાના હોય આ વડાવાળાને ખાવાના હોય કે વેસવાનું એવું બધું હોય છે એની અંદર અને અહીંયા આ બધા લોકો જે છે એ વડામાં જાતા હોય છે એ બધા લોકો અહીંયા હુવે છે અને પલારની ડીશ હોય તેને છે જેથી કરીને હાજે આમની અંદર અંજોળું પડી શકે તો તમે બાકી જુઓ યાર જોરદાર છે અહીંયા છે આ ડીઝલના છે આવું બધું હોય અંદર અંદર અને આ છે કોયરી છે અને છે બધા ઝાડ આપ જોઈ શકો અને ઓલયા આપણે થોડાક પાણકા રાખેલા છે અને એવું બધું છે આની અંદર અને બીજા હોય તેને ઓડા છે તમે જુઓ આ ઓડું છે એક ઓલયા આપણે છે એ ઓડાને આપણે મુલાકાત લેવા જવાનું છે આગળ તમે જુઓ મિત્રો હવે હું તમને બતાવું કે આ હોડું કેવી રીતે હાલે અને એને હકારવા માટે મિશન જે છે એ મિશન હું તમને બતાવું બરાબર તો નીચે મિશન છે તમને મિશન બતાવડાવું તો મિત્રો તમે જોઈ શકો આ છે મિશન અને આવું કંઈક મિશન આવે છે અને આ છે ડીઝલના અને આ મિશન દ્વારા જે છે એ આવડિયા બોટ હાલે છે જે તમે ઓલી ઓલી તમને દેખાય છે રી એનેથી એ હકારવાનું હોય છે એ આ છે દવાડીની લાઈન તમે જોઈ શકો તો બાકી આવું છે અંદર તો મિત્રો તમે જોઈ શકો કઈક આ પાસેથી કંઈક આવું દેખાય છે બાકી જોરદાર છે મેં તમને અંદરથી થોડું ઘણું બતાવ્યું જેવી મને ખબર હતી એ વસ્તુ મેં તમને કીધી તો આવું કંઈક છે અને હું તમને આ બાજુ બી બતાવડાવું બરોબર અને મિત્રો આ પંખી જે છે આ પંખીથી ઓડું હાલે અને આ છે મિત્રો એનું એરિંગ અને આનીથી ઓડું જે છે આખું વળે અને આ છે પંખડી મિત્રો અમે દરિયામાં આટા મારતા થાય ને અમને મરેલી કહેલી જોવા મળી ગઈ તો મિત્રો હવે આપણે જઈ બીજા ઓડાની મુલાકાતે બીજું ઓડું થોડુંક આઘું છે અને એ છે પાણીમાં તો એ સુધી પહોંચવા માટે આપણે સહારો લેવો પડશે આ આ નાની બોટનો બોટનો તમે જોઈ બનેલી આપણે સહારો લઈશું સડી જઈ અને આપણે જઈ બરોબર અહીંયા આ જે બોટ છે તમે જોઈ શકો નાની બોટની માથે સડી આપણે ઓલા ઓડા સુધી જવાનું છે તો ચાલો આપણે જઈ બાકી અહીંયા એક ઓડું છે આ જે ઓડું છે એ આપણા ભાઈબંધનું જ છે આપણા બે ભાઈનું છે આ બે આવડા જે બે ભાઈ દેખાય ને આપણે અરે જે બે છે ને એનું આવડો ઓડું છે અને આવડો ઓડું જે આપણે ઉતાર્યું હતું ને જેનો આપણે વિડીયો બનાવ્યો હતો ઉતારતા ઉતારતા જેનો આપણે આપણે ખેંચી લેવા હતા ઈવડે ભાઈનું ઓડું છે અને આ તો તમને મેં કીધું જ છે તો આપણે જે બીજું આમ જે ઓલે પણ ઓડું છે ને ત્યાં જવાનું છે તો એ ત્યાં સુધી જવા માટે આપણે આની માથે બેસીને જવું પડશે હો મિત્રો હું હવે આની આમાં 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 બેસી ગયો ને અમારા ભાઈ બંધ ખેંચે તો તમે જોઈ શકો આ બે ભાઈ હવે બળ કરે હે હું બેસી ગયો બાકી હું જ છું ચડિયાની વસાળે ઓલે પણ આપણે જવાનું છે ઓલા વડા સુધી બાકી દરિયાનો વ્યૂ જોવો તમે આપણે આગળ થોડીક વાર પેલા ઓલે પણ હતા અને પાણીમાં પહોંચી ગયા છીએ બરોબર ઓહો એ મજા આવેલા ભાઈ આમાં તો ઓડા સુધી આપણે ફાઇનલી પહોંચી ગયા ઓડા ઉપર એક ભાઈ છે તો મિત્રો આમ આમ તો હું પહેલી વાર જ આમાં આવ્યો બરોબર આ રીતનો ઓ મિત્રો પોકી ગયા તમે જોઈ શકો તર અને તણું બહુ હલે છે તો તોડી બરાબર ફટાફટ ઓ માય ગોડ મિત્રો આવી મોટો ચાય નો આવે દરિયાની વસાળે વસાડે અને ઓડા ઉપેર માઇન માન ઘણું બધી મહેનત કર્યા પછી હું જે છે એ ઓડા પર પોકી ગયો છું બરોબર તો તમે જોઈ શકો કે મારી ફરતે પાણી છે ને હું ઓડાની માથે સૌ તો તમને આ ઓડા વિશે થોડી ઘણી માહિતી આપું અને આ ઓડું પણ તમને થોડુંક વ્યવસ્થિત બતાવડાવું બરાબર બાકી તમે નજારો જુઓ યાર તો બાકી અદ્ભુત લોકેશન છે ઓલા બે ઓડા તરા પાછળ લઈ ગયા અને આપણે પાણીમાં આવ્યા છીએ એની અંદર તો પાણીમાં આવવાની પણ થોડીક મજા કંઈક અલગ હતી અદ્ભુત મજા આવી તો મેં તમને જે પહેલાં ઓડું બતાવ્યું એ ઓડા કરતાં આ ઓડું થોડુંક આમ શું કહેવાય ડિફરન્ટ છે કંઈક અલગ ઓળું છે અને આ ઓળું થોડુંક છે નવું એટલે આની અંદર બધી વસ્તુ તમને થોડીક વ્યવસ્થિત જોવા મળશે આ છે તો આ છે ગેર છે પછી આ છે લીવર અને આ લીવર છે અને આ છે મિત્રો ટેરિંગ આનાથી એ ઓળું છે એ વાળવાનું હોય છે અને જે આપણે આવ્યા એ એ જ રીતે આની બોટ અહીંયા તો આ બોટ પણ આવી છે કંઈક તમે જોઈ શકો આની અંદર કંઈક આવું છે અને અહીંયા છે આનું મશીન અને મિત્રો જો તમે અહીંયા આવું મશીન છે આવડા આ વડાની અંદર આવું મિશન છે કંઈક તમે જોઈ શકો તો મિત્રો તમે જોઈ શકો કે આ રીતનું આમાં મિશન છે આ જે આપણે પહેલાં જે ઓડું જોયું એની કરતાં થોડુંક વધારે સારું છે અને ટૂંકમાં આ ઓડું છે નવું છે બરાબર આ ઓડાની અંદર ગેસનો બાટલો ને એવી બધી સુવિધા છે અને આ છે મિત્રો ફ્રીજ જે આની અંદર બધા પ્રકારના શાક જે છે એ રાખવામાં આવે છે અને આગળ પીડા બધા ઝાડ અને લંગર ને એવું બધું છે બરોબર તો આપણા જે ભાઈ છે આ ભાઈ ઓડામાં જાય છે બરોબર આગળ આપણે પૂછી કે તમને ઓડામાં કેવી મજા આવે છે મિત્રો આ છે કાટી હું તો આવું કઈ ખાતો નહીં બરોબર હું ફૂલ ભગત માણા છું છતાં હું તમને બતાવડાવું આપણે ઓલા વડામાં જોયું છું એ રીતનું શ્યાય દેવું આને કટિંગ કરીને હુંકવાયેલી હોય એટલે આને પછી આ લોકો મને એવું લાગે છે કે વડાની અંદર જીન ખાતા છે સમુદ્રની અંદર વસાડા જીન હા મેં જે તમને દેખાય નહીં રત્નેશ્વર મહાદેવનું મંદિર છે આખું જાખું તો મિત્રો હવે આપણે જે ભાઈ ઓડાની અંદર જાય છે કાયમી ઓડાનો ધંધો કરે છે ભાઈને આપણે પૂછીએ કે ઓડાની અંદર કેવી મજા આવે છે અને કેવી રીતે આને હકારવાનું છે તો ભાઈ તમને ઓડામાં તમે કેટલા સમયથી જાવ છો બે ત્રણ મહિના આ ભાઈ જે છે બે ત્રણ મહિનાથી ઓડાની અંદર જાય છે અને ઓડાની અંદર કામ કરે છે ભાઈ તો તમને ઓડાની અંદર કેવી મજા આવે છે બહુ મજા આવે તો આ ભાઈને ઓડાની અંદર ફૂલે ફૂલ મજા આવે છે ભાઈ ઓડાની અંદર કેવું કેવું શાક આવે છે શાક ઓછો આવે પણ મજા બહુ આવે ભાઈ એમ કે છે શાક ઓછો આવે પણ મજા બહુ આવે છે તો શું તમને આ ઓડું હકારતા આવડે છે હા આવડે ને તો આ ભાઈને ને હોડું હકારતા આવડે છે અત્યારે પાણી જે છે એ થોડું ઓછું થઈ ગયું એટલે હું તમને વ્યવસ્થિત રીતે હકારી નહીં બતાવી શકીએ તો મિત્રો હવે જે છે એ મિશન શરૂ કરવાના છે તો અમારા આ ભાઈ જો મિશન શરૂ કરવાની પ્રોસેસ કરે છે અહીં તો અહીં તમને અવાજ આવતો છે મિશનનો તો તમે જોઈ શકો અને અહીંયા શેરના ગેર છે તો આપણે જે છે એ પાછળ આગળ પંખો ફરી છે બરોબર તો તમે જોઈ શકો મિત્રો ધીમે ધીમે આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો ભભૂકા નીકળે અહીંયા તમે જોઈ શકો કે આપણું જે છે એ હોડું આપણું હોડું આવેલું છે તમે જોઈ શકો કે હોડાની અંદર આવું થતું હોય છે મને એવું લાગે છે ઓહો મોજ કરાવી દીધો ભાઈ એમાં તો બહુ મજા આવે અને મિત્રો નાની વોટ જે છે બંધ હોય છે અને આ આવડું છે એનું મિત્રો ટેરિંગ આ ભાઈ આપણે હોડું શરૂ કરીને બતાવ્યું જોઈ શકો અને આ રીતનું કઈ કરવાનું હોય છે તો અહીંયા ધીમે ધીમે ફરે છે અને બાકી ઓલા પણ ઓડા તો મિત્રો તમે જોઈ શકો આ આની અંદર આવી બધી સિસ્ટમ છે અડીક પેલા અહીંયા ફરતું હવે ત્યાં ફરવા બીજું તો આવી બધી સિસ્ટમ છે આ ઓડાની અંદર એ બધું જે છે એ હોડું આખું કંટ્રોલ જે છે અહીંયા થઈ જાય છે ભણગીતી બેન તો મિત્રો હોડું દસિ બેન કરી દીધું છે અને આ જે છે આ બધું હોડું શરૂ કરવાનું છે આખું એનું અહીંયા મીટર છે એની અંદરથી આ હોડું દેશી શરૂ થઈ જાય અને આ છે ગેર છે તો ગેરની અંદરથી હોડું જેસી શરૂ થાય એટલે આપણે હોડું શરૂ કર્યા પછી એને જેમ જે રીતનું હકારવું હોય આપણે આગળ પાછળ જે રીતનું હકારવું હોય એ રીતના ગેર પાડો એટલે એ હોડું જી એ પ્રમાણે હાલે ઓ મિત્રો આપણી આરે જે ભાઈ છે આપણે આ હોડાનો વિડીયો બનાવીશી એ એનું કારણ આ ભાઈ છે તો હવે આ ભાઈ હોય ને હોડાની અંદર જાય છે તો આપણી ભાઈને પૂછીએ કે તમને ઓડાની અંદર કેવી મજા આવશે અને તમે કેટલા સમયથી આવશો ભાઈ તમે હોડામાં કેટલા સમયથી આવશો ઘણા સમયથી જાય આ ભાઈ જે હોડામાં ઘણા સમયથી જાય છે અને પોતાનું ઓળું છે જે ઓલાપણે છે તમે જે ઓડું તમને દેખાય તમે કહી શકો એ ઓડું આ ભાઈનું છે ને આ ઓડું તો એના કાકાનું છે બરાબર તો તમને હોડાની અંદર મજા કેવી આવે એમ બહુ મજા આવે તમે આમ આવો કેટલા દઈએ હોડામાં લઈ નક્કી ન હોય અમે ચાર દિએ આવવાનું હોય પાંચ દી આમ ને પાછું ક્યારેક રાતે જવાનું દિવસે વી આવવાનું એમ તો આમાં નક્કી ન હોય કે કઈ રીતનું જવાનું બરોબર ક્યારેક દિવસે જવાનું હોય તો પાછું સવારે વી આવવાનું ક્યારેક ખબર દાવવાનું સાંજે વી આવવાનું હોય આ રીતનું બધું હોય હોળાનું કાંઈ બહુ નક્કી ન હોય તો ભાઈ હોડાની કેવું કેવું આવે છે આમ પાલવાન કાટીને ગુમલા ને એવું બધું આવે તો આ ભાઈ કહે છે પાલવા કાટી ગુંમલા આ બધું જો તમારે જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ બધી વસ્તુ તમને આપણે આ ચેનલ ઉપર જોવા મળશે બરાબર તો મિત્રો જો તમને મારો આ વડાનો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરીજો અને ચેનલને કરી જો સબસ્ક્રાઈબ અને મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે જો તમે આ વિડીયોની અંદર એક લાખ વ્યૂ આવશે અને દસ હજાર લાઇક એવું બધું જો આ વિડીયોની અંદર ટાર્ગેટ છે એ પૂરો થઈ જાય તો હું હોડાની અંદર જાય છે આપણા લોકોને હારે જાય એક દિવસ પૂરતો અને તમને એની અંદર હું બતાવડાવીશ કે હોડું કેવી રીતે હાલે છે એની અંદર શું શું કેવી રીતે ઝાડ નાખવાનો હોય કેવું શાક આવે ટોટલી વસ્તુની માહિતી હું તમને આપીશ ને બતાવીશ પણ આ વિડીયોની અંદર એક લાખ વ્યૂ આવશે અને દસ હજાર આવશે તો હું આ વસ્તુ કરીશ કેમ કે આ થોડુંક છે વધારે રિસ્કી આ લોકો તો કાયમી જ જાતા હોય પણ મારે તો એક જ વાર જવાનું છે એટલે થોડુંક અઘરું પડે મારા માટે તો તોય પણ હું તમારા માટે રિસ્ક લઈને જવાનું છું તો કહી યાર જો આ વીડિયોની અંદર એક લાખ વ્યૂ અને દસ કે લાયક આવશે તો હું સો સો ટકા જે છે એ હું જવાનું છું આની અંદર અને તમને હું બતાવડાવીશ કે કેવું હોય છે બસ તો આજના વિડીયો માટે એટલું જ છે તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મળું પાછો ફરી વાર કાંઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બેટા ટાઈન ગુડ બાય